नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 फिजिक्स चैप्टर नंबर 12 मां आज लेक्चर छे मित्रों 11 नो। आजना लेक्चर नी अंदर आपणे ऊर्जा स्तरो विषे भणीशुं, एनर्जी लेवल, जेना अंदर आपणे बे प्रकारना एनर्जी लेवल नो अभ्यास करीशुं। एक छे आयनीकरण ऊर्जा ने बीजी छे उत्तेजित अवस्थानी ऊर्जा। एमसीक्यू मां खास अगत्यना प्रश्नो होय छे बे, એટલે આ સમજો, થિયરી સમજશો તો જવાબ તમે ઝડપથી આપી શકશો, બાકી જવાબ આપવો આપણા માટે મુશ્કેલ બને છે, કારણ કે પ્રશ્ન અસંખ્ય બની શકે છે। ચલો મિત્રો દેખજો, જ્યારે ઇલેક્ટ્રોન n = 1 કક્ષામાં ભ્રમણ કરતો હોય છે ત્યારે પરમાણુની ઊર્જા લઘુત્તમ એટલે કે મહત્તમ ઋણ મૂલ્ય હોય છે। જ્યારે આ ન્યુક્લિયસ છે મિત્રો, ઇલેક્ટ્રોન ભ્રમણ કરે એટલે પહેલી કક્ષા n = 1 જેને લઘુત્તમ ઊર્જા કહેવાય, અને એ ઊર્જાનું મૂલ્ય ઋણમાં મહત્તમ, ઋણ મૂલ્યમાં મહત્તમ, મોટું ઋણમાં મોટું, નામ કહેવાય લઘુત્તમ ઊર્જા। ક્લિયર? પહેલી કક્ષાની વાત છે, અને તે ન્યુક્લિયસની સૌથી નજીક હોય છે મિત્રો। તે ન્યુક્લિયસની કેવા હોય છે મિત્રો? સૌથી નજીક હોય છે, n = 1 કક્ષા ન્યુક્લિયસની નજીક, n = 2 એનાથી દૂર। પરમાણુની નિમ્નતમ અવસ્થા n = 1 ને આ જે 1 અવસ્થા થઈ જે લઘુત્તમ ઊર્જા ધરાવે છે મિત્રો, એને ધરા અવસ્થા તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે। કોઈ જગ્યાએ એમસીક્યુ માં લખત ધરા અવસ્થાની ઊર્જા કેટલી, તો n = 1 કક્ષાની ઊર્જા લખવી પડે, અને એની ઊર્જાનું મૂલ્ય -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હાઇડ્રોજન માટે। ક્લિયર? ચલો દીધું, તેમાં ઊર્જાનું મૂલ્ય લઘુત્તમ E1 = -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। કેટલું છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા સૌથી ઓછી, ઇલેક્ટ્રોનની ત્રિજ્યા કેવી હોય છે મિત્રો? સૌથી ઓછી, જેને પહોળની ત્રિજ્યા A0 કહીએ છીએ, સૌથી ઓછામાં ઓછી ત્રિજ્યા ધરાવતા ઇલેક્ટ્રોનની કક્ષા કહીએ તો n = 1 જે સૌથી ઓછી ઊર્જા ધરાવે છે એ પહેલી કક્ષા છે। માટે કહી શકાય તો બેઝિક લઘુત્તમ ઊર્જા અવસ્થાની વાત। હવે ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા જરૂરી ઊર્જા, ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા જરૂરી ઊર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। કેટલી છે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। તેને હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા કહે છે, જેને હાઇડ્રોજન પરમાણુની શું કહેવાય? આયનીકરણ ઊર્જા કહે છે। તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે પહેલી કક્ષા છે ધરા અવસ્થા, એની મુક્ત કરવા માટે, એટલે ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા તો કેટલી ઊર્જા આપવી પડે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે। તેને હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા કહે છે। પહેલી કક્ષાની ઊર્જાની આયનીકરણ ઊર્જા કેટલી? પ્રથમ આયનીકરણ ઊર્જા 13.6 ઇલેક્ટ્રોન। બોહર મોડલનું પૂર્વાનુમાન આયનીકરણ ઊર્જાના પ્રાયોગિક મૂલ્ય સાથે ઉત્તમ સામ્યતા ધરાવે છે, આયનીકરણ ઊર્જા સાથે ઉત્તમ સામ્યતા ધરાવે છે। એન બરાબર 2-3 અપ ટુ માટે ઊર્જાના મૂલ્ય નાનું હોય છે, 2-3 માટે ઊર્જાના મૂલ્ય કેવા મળે મિત્રો? નાના, પરંતુ આથી બહારની કક્ષાઓમાં ઊર્જા ક્રમશઃ વધુ ને વધુ હોય છે। બહારની કક્ષાની ઊર્જા કેવી હોય? વધુ ને વધુ હોય છે મિત્રો। ક્લિયર? તો અહીંયા એને ઉર્જાઓ સમજવા માટે ઉર્જાને સમીકરણ લઈએ, તો ઉર્જાનું સમીકરણ આપણા જોડે હતું EN = -13.6 / n² પરથી આપણે લઈ શકીએ છીએ આ ઉર્જા છે। ધારો કે પહેલી કક્ષા લેવું છું મિત્રો n = તો એની કિંમત મૂકશો 1 નો વર્ગ, તો કેટલા મળશે? E1 = -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, 2 મૂકશો તો 2 નો વર્ગ 2 દૂ 4 વડે ભાગી કાઢો તો 3-3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે। શું મળે છે? ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે। એ રીતે 3 મૂકજો, એ રીતે આપણને ઊર્જા મળશે। ધારો કે 3 મૂકો તો 9 વડે ભાગશો તો -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે, અને 4 એટલે 16 વડે ભાગશો તો -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે, અને ઇન્ફિનિટી મૂકો તો 0 મળે છે। આપણે આ ઊર્જા ઉભી અક્ષને ઉર્જા દર્શાવે છે, એના ઉપર ઉર્જા હોય n = 1 ની ધરા અવસ્થા 2-3-4 ઇન્ફિનિટી દર્શાય છે। આ એક ડાયાગ્રામ દોર્યો છે ઉર્જા સ્તરનો। હવે એમાં આયનીકરણ ઉર્જા તમને સમજાવું મિત્રો, આપણે થિયરી તો જોઈ ગયા। આયનીકરણ ઉર્જા એટલે શું કહેવાય? કોઈ પણ ઇલેક્ટ્રોનને પોતાની અવસ્થામાંથી ઇન્ફિનિટી કક્ષાએ મોકલવા માટે આપવી પડતી એટલે કે અથવા એને શોષવી પડતી ઉર્જા, જેને આયનીકરણ ઉર્જા કહેવાય મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો
एन बराबर वन धरावस्था इलेक्ट्रॉन ने इन्फिनिटी कक्षाएं मोकलवो तो कितनी ऊर्जा आपकी पड़े प्लस 13.6 इलेक्ट्रॉन वोल्ट जितनी एपी 13.6 पर शोषण थे ऊर्जा जीरो थे तो इलेक्ट्रॉन क्या जाते रहे इन्फिनिटी कक्षा में जेने प्रथम आयनीकरण ऊर्जा कहे त्यार पछी एन बराबर बे लो तो बे नी ऊर्जा मांथी छूटो पाड़ो तो केटला पहुंचे 3.40 द्वितीय आयनीकरण ऊर्जा तृतीय हो तो +1.51 तृतीय आयनीकरण ऊर्जा चार छे तो 0.85 इलेक्ट्रॉन वोल्ट तो पांचवी आयनीकरण ऊर्जा कहे आ रीते अपने आयनीकरण ऊर्जा समझी सके क्लियर आवर्षे गमे ते आयनीकरण ऊर्जा कहे तो एनी पोतानी कक्षा मांथी इन्फिनिटी अनंत कक्षाए मोकलवा माटे शोषवी पड़ती ऊर्जा जेने आयनीकरण ऊर्जा कहे शोर्ट में जे कक्षा में इलेक्ट्रॉन छे एनी ऊर्जा En बराबर -1.6 / हाइड्रोजन जो कोई तत्व है तो जोड़े जेड वडे गुणी काढो एना परमाणु क्रमांक वडे गुणी काढो तो एनी तत्व माटे थी जाए कोई पण तत्व माटे क्लियर मित्रों तो एने अनंत कक्षाए मोकलवा माटे जे ऊर्जा मळे छे एने प्लस लेजो एटली आयनीकरण ऊर्जा कहेवाय क्लियर चलो हवे आगळ जईए मित्रों ओरडाना तापमाने मोटा भागना हाइड्रोजन परमाणुओ धरावस्था में हो कोई जगह पहली प्रारंभिक परिस्थिति में लीए तो इलेक्ट्रॉन कई अवस्था में हो पहला गोठवाय धरावस्था में जयरे हाइड्रोजन परमाणु कोई इलेक्ट्रॉन संघात जेवी प्रक्रिया थी ऊर्जा प्राप्त करे संघात एटले अथड़ावण थी ऊर्जा प्राप्त करे ऊर्जा मेळवी एब्सोर्ब करे तो ए इलेक्ट्रॉन एब्सोर्ब कर्या पछी ए इलेक्ट्रॉन पोतानी कक्षा में छूटो पड़े अने वधारे ऊर्जा वाली कक्षा में संक्रांति करे छे मित्रों तो संघात जेवी प्रक्रिया थी ऊर्जा प्राप्त करे छे त्यारे इलेक्ट्रॉन उच्च अवस्था पर लई जवा माटे सक्षम बने पहेला एब्सोर्ब करी शोषण ने एनी ऊर्जा कई वधी जाय तो इलेक्ट्रॉन पोतानी कक्षा छोड़ीने वधारे ऊर्जा वाली कक्षा में संक्रांति करी ले छे अने आ स्थिति में परमाणु उत्तेजित अवस्था में होवानुं कहेवाय छे आवी जे अवस्था मळी मित्रों एने कहेवाय परमाणु नी उत्तेजित अवस्था मित्रों ख्याल आव्यो कोई पण कक्षाना इलेक्ट्रॉन ऊर्जानुं शोषण करी वधारे ऊर्जा वाली कक्षा में संक्रांति करे छे त्यारे एनुं उत्तेजित अवस्थाओ कहेवामां आवे छे ऊर्जा नुं सूत्र हमणां समजावीए En बराबर -13.6 / h² इलेक्ट्रॉन वोल्ट पर थी एक मूको तो ते -13.6 इलेक्ट्रॉन वोल्ट बे मूको तो बीजी कक्षा में -3.40 इलेक्ट्रॉन वोल्ट त्रण मूके तो -1.51 इलेक्ट्रॉन वोल्ट चार मूको तो -0.85 इलेक्ट्रॉन वोल्ट अप टू इन्फिनिटी तो 0 इलेक्ट्रॉन वोल्ट क्लियर हवे मित्रों समझो प्रथम उत्तेजित अवस्था माटे समझ लईए पहली कक्षा ना इलेक्ट्रॉन ने मारा बीजी कक्षा में मोकलवा छे तो केटली ऊर्जा में शोषण करो तो बीजी कक्षा में जई सके छे प्रश्न के धरा अवस्था में रहेलो इलेक्ट्रॉन ने मारे बीजी अवस्था में मोकलवा छे तमने ख्याल हो तो ऊर्जा तो लखी तो पहली कक्षा की ऊर्जा वधु छे के ओछी तो ओछी छे मित्रों बीजा नी वधारे तीजा नी वधारे चौथा नी वधारे अप टू छेल्ला नी सौथी વધારે ઇન્ફિનિટી તો આપણે ઓછી ઊર્જા વાળા કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એટલે ધરાવસ્થાનો ઇલેક્ટ્રોન ઊર્જાનું શું કરશે શોષણ કેટલી ઊર્જાનું શોષણ કરે તો ઇલેક્ટ્રોન પહેલામાંથી બીજામાં જાય પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવામાં આવે છે પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઊર્જા તો E2- કઈ કક્ષામાં જાય છે બીજામાં N બરાબર 1 માંથી 2 માં તો E2 - E1 E2 કેટલા -3.40 શોષણ કરે ત્યારે ઇલેક્ટ્રોન કઈ અવસ્થામાં જાય બીજી કક્ષામાં જાય છે તો આ એની પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય ધરાવસ્થામાંથી પ્રથમ કક્ષામાં ધરાવસ્થામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય છે ત્યારે એની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઊર્જા કેટલી 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે મિત્રો એ રીતે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા લેવી હોય તો મિત્રો સાંભળજો દ્વિતીય લઈએ તો પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન દ્વિતીય તૃતીય કક્ષામાં જવા માટે એકમાંથી ત્રણમાં જવા માટે ત્યારે જે ઊર્જાની જરૂર પડી એને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા ઊર્જા કહેવાય એટલે ધરાવસ્થાની વાત છે ઉત્તેજિત અવસ્થાની ઊર્જા E3 - E1 E3 કેટલા 1.51 -13.6 પ્લસ થઈએ 13.6 / 1.51 કાઢી નાખો મિત્રો તો 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા મળે છે તો આપણને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા મળી આ રીતે તમે તમારી જાતે એકમાંથી 4 ની શોધો છો એકમાંથી ઇન્ફિનિટી ની શોધી શકો અનંત કક્ષાએ મોકલો તો +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આપો સીધા અનંત કક્ષાએ ક્લિયર મિત્રો આ હાઇડ્રોજન પરમાણુની વાત હતી ક્લિયર તો આ ઉત્તેજિત અવસ્થા વિશે સમજાય આગળ આયનીકરણ ઊર્જા આયનીકરણ ઊર્જામાં સીધો જ ઇલેક્ટ્રોન ક્યાં મોકલવાનો
इन्फिनिटी मतलब के अनंत कक्षाए अहीं धरा अवस्था माथी बे मां धरा अवस्था माथी त्रण मां धरा अवस्था माथी चार मां धरा अवस्था माथी पांच मां जेने उत्तेजित अवस्थाओ के ने पेला मां सीधा पोतानी एक मांथी इन्फिनिटी बे मांथी इन्फिनिटी त्रण मांथी इन्फिनिटी बधा इन्फिनिटी वधा जेने आयनीकरण ऊर्जा के चला दीधुं उत्तेजित अवस्थाओ माथी इलेक्ट्रॉन ओछी ऊर्जा वाली अवस्थाओ मां आवे त्यारे आ प्रक्रिया मां एक फोटॉन उत्सर्जन थाय छे જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી વધારે ઊર્જામાંથી ઓછી ઊર્જાવાળી કક્ષામાં આવે તો ફોટોન ઉત્સર્જન થાય એટલે એનો ઉલટું કહેવા માંગે છે ધારો કે બેમાંથી એકમાં આવે તો વધારાની ઊર્જાનું શું થાય ઉત્સર્જન થાય છે આમ જેમ જેમ હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિતતા વધે એટલે કે જેમ એન વધે મિત્રો જેમ એન વધે છે એન વધે તેમ ઉત્તેજિત પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા ઘટતી જાય છે એન વધે છે ક્રમ એમ ઉત્તેજિત પરમાણુના ઇલેક્ટ્રોનને મુક્ત કરવાની લઘુત્તમ ઊર્જા મિત્રો શું થાય ઘટતી જાય છે જે લઘુત્તમ ઊર્જા હોય ઉત્સર્જિત થવાની એ ઘટતી જાય મિત્રો જેમ ના કીધું આમાંથી આમાં બીજામાં એ રીતે ઘટતી જાય ક્લિયર તો લઘુત્તમ ઊર્જા ઘટતી જાય છે જુદી જુદી અવસ્થાઓ માટેની ઇલેક્ટ્રોનની ઊર્જા ઉભી અક્ષ ઉપર જુદી જુદી અવસ્થાની ઊર્જા કઈ ઉભી અક્ષ પર આડી રેખા વડે દર્શાવવામાં આવે છે ઉર્જા દર્શાવતી આડી રેખાઓ હાઇડ્રોજન પરમાણુના ઉર્જા સ્તરો કહેવાય હાઇડ્રોજન પરમાણુના શું કહેવાય મિત્રો ઉર્જા સ્તરો કહેવાય આકૃતિમાં ઉર્જાના સૂત્ર પરથી હાઇડ્રોજન પરમાણુની સ્થાયી અવસ્થાઓના ઉર્જા સ્તરો દર્શાવે છે કયા આકૃતિમાં ઉર્જાના સૂત્ર પરથી હાઇડ્રોજન પરમાણુના સ્થાયી અવસ્થા આ કઈ અવસ્થાઓ છે બધી સ્થાયી અવસ્થાના ઉર્જા સ્તરો દર્શાવે છે મુખ્ય ક્વોન્ટમ અંક એન ઉર્જાના ચડતા ક્રમમાં સ્થાયી અવસ્થાઓ દર્શાવે છે ઉર્જાના ચડતા ક્રમમાં કઈ અવસ્થાઓ દર્શાવે છે સ્થાયી અવસ્થાઓ દર્શાવે છે માટે કહી શકાય એન બરાબર ઇન્ફિનિટીને અનુરૂપ ઉર્જા ઝીરો ઇલેક્ટ્રોન ઇન્ફિનિટી કક્ષાની ઉર્જા કેટલી હોય ઝીરો ઇલેક્ટ્રોન છે મહત્તમ ઉર્જા અવસ્થા કેટલી છે મહત્તમ ઉર્જા અવસ્થા સૌથી મોટા મોટી ઉર્જા ઝીરો ઇલેક્ટ્રોન છે ત્યાર પછી પરમાણુ આટલી ઉર્જા ઇલેક્ટ્રોનના ન્યુક્લિયસથી સંપૂર્ણ દૂર થઈને સ્થિર થાય છે ઇલેક્ટ્રોન ઝીરો ઉર્જા જેટલી થાય તો સંપૂર્ણ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી કેવો થઈ જાય દૂર થઈ જાય છે અને દૂર થઈ અને સ્થિર થાય ત્યારે હોય છે સ્થિર થાય ત્યારે હોય છે જેમ એન વધતો જાય છે મિત્રો જેમ એન વધતો જાય છે તેમ ઉત્તેજિત અવસ્થાઓની ઉર્જાઓ પણ વધારે ને વધારે નજીક આવે છે જેમ એન વધે છે તેમ ઉત્તેજિત અવસ્થાઓની ઉર્જાઓ દેખો પેલા અંતર વધારે પછી અંતર ઓછું થયું પછી એનાથી ઓછું પછી અહીંયા દોરીએ તો વચ્ચે આ રીતે નજીક નજીક અવસ્થાઓ આ રીતે નજીક નજીક ઉર્જા અવસ્થાઓ લઈ શકાય જેમ ઇન્ફિનિટી કક્ષા જઈએ ને એમાં ઉર્જા બધી કેવી થાય એકબીજાની નજીક આવતી જાય છે માટે છેલ્લું વાક્ય એમસીક્યુ માટે દેખ્યો એન વધતો જાય તેમ ઉત્તેજિત અવસ્થાઓની ઉર્જાઓ વધારે ને વધારે નજીક આવે ઉત્તેજિત અવસ્થાની ઉર્જા કઈ આવો તો વધારે ને વધારે નજીક કારણ કે એક થી બે એક થી ત્રણ એક થી ચાર એક થી પાંચ એ રીતે નજીક નજીક આવે ઉત્તેજિત અવસ્થા ક્લિયર મિત્રો તો આ તો આપણે ઉર્જા સ્તર ની વાત કરી દરેક મિત્રો અહીંયા એમસીક્યુ યાદ રાખજો આયનીકરણ ઉર્જા પૂછાય તો ઇન્ફિનિટી કક્ષા અને ઉત્તેજિત અવસ્થાઓ કે તો એમાં ધરા અવસ્થા યાદ રાખજો એક કહેવાય તમને પરીક્ષામાં પૂછાય દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની ઉર્જા ખાલી જગ્યા છે હાઇડ્રોજન પરમાણુ તો તમારે શું કરવાનું ઇલેક્ટ્રોનને પહેલી કક્ષામાંથી બીજી કક્ષા ના કહેવાય દ્વિતીય એટલે બીજી ના કહેવાય દ્વિતીય એટલે કઈ થાય ત્રીજી થાય એકમાંથી ત્રણ એક નંબર ઉત્તેજિતમાં આગળ જાય છે આયનીકરણમાં એવું ના હોય આયનીકરણમાં શું કહે તમને કે તૃતીય આયનીકરણ ઉર્જા કેટલી તો ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોનને જ ઇન્ફિનિટીમાં મોકલો એટલે પ્લસ 1.51 ઇલેક્ટ્રોન પણ જો તમને પરીક્ષામાં પૂછાય છે તૃતીય ઉત્તેજિત અવસ્થાની ઉર્જા જણાવો તો ત્રણ ના લેવાય એક થી ત્રણ ના કહેવાય એક થી ચાર લેવાય અને એક થી બે ને પ્રથમ કહેવાય એક થી ત્રણ ને દ્વિતીય કહેવાય એક થી ચાર ને તૃતીય કહેવાય તેની ઉર્જા 13.6 માંથી 0.85 કાઢી નાખવાના એટલી ઉર્જા જે મળે એને કહેવાય તૃતીય ઉત્તેજિત અવસ્થાની ઉર્જા મિત્રો ક્લિયર ખ્યાલ આવી ગયો એટલે એમસીક્યુ ખાસ સમજીને જવાબ લખજો ઉતાવળ નહીં કરવાની મિત્રો ક્લિયર તો તમારી નોટબુકમાં લખી થિયરી અને તૈયાર કરી શકો છો આગળના લેક્ચરમાં આપણે આના આગળ આયનીકરણ ઉર્જાના પણ તરંગલંબાઈ અને આવૃત્તિના સમીકરણ સાથે તમારી મુલાકાત કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર